નમસ્કાર, રાજ્ય સહિત દેશ સુરેના સમાચાર સ્પીડ ન્યૂઝમાં હું જરાક શરૂઆત કરીએ. સી પ્લેન ને લઈને એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા સરકારે કરી છે. સાબરમતી રિવરફ્રન્ટ થી સીધા જ પહોંચી શકાશે સ્ટેચ્યુ ઓફ યુનિટી. રિવરફ્રન્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી શેત્રુંજ ડેમ વચ્ચે સેવા શરૂ થશે. કેન્દ્ર સરકારની ઉડાન યોજના અંતર્ગત ઉડશે સી પ્લેન. સ્ટેચ્યુ ઓફ યુનિટી થી સુરત સુધીની પણ સેવા, અમદાવાદ થી કિશનગઢ ઉદયપુર થી પણ ફ્લાઇટ, જામનગર દિલ્હી સુધીની પણ ફ્લાઇટ, ભાવનગર થી પુણે, કેશોદ થી પણ મુંબઈની હવાઈ સેવાઓ પણ શરૂ કરાશે. તો આખરે વિધાનસભા ચૂંટણી વખતે આપણે યાદ છે કે સી પ્લેન ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સી પ્લેન મારફતે પ્રચાર પણ કર્યો હતો અને ત્યારબાદ યોજના જાહેર કરાઈ હતી કે સી પ્લેનનો ઉપયોગ સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી કરાશે. ત્યારબાદ જાહેરાત પણ કરાઈ હતી. હવે સરકારે કહ્યું છે કે તેનું વિસ્તરણ થશે અને અલગ અલગ જગ્યા ઉપર આ સ્લીપ પ્લેન ઉડાડવામાં આવશે, જેમાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી આ રિવર સી પ્લેન દોડશે. આ ઉપરાંત રિવરફ્રન્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને શેત્રુંજ ડેમ વચ્ચે પણ આ સેવાઓ શરૂ થશે. કેન્દ્ર સરકારની ઉડાન યોજના અંતર્ગત આ સ્લી પ્લેન ઉડશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સુરત સુધીની પણ સેવાઓ કાર્યરત થશે. અમદાવાદથી કિશનગઢ ઉદયપુરની પણ ફ્લાઇટ રહેશે. જામનગરથી દિલ્હી સુધીની પણ ફ્લાઇટ રહેશે. ભાવનગરથી પુણે અને કેશોદથી મુંબઈની હવાઈ સેવા પણ શરૂ કરવામાં આવશે. તો આ એક મહત્વપૂર્ણ બાબત સામે આવી રહી છે સી પ્લેનને લઈને, જેમાં આ કેટલીક બાબતો સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે હવે ઉડાન યોજના અંતર્ગત, કેન્દ્ર સરકારની આ ઉડાન યોજના અંતર્ગત અલગ અલગ રીતે આ સી પ્લેન ઉડાડવામાં આવશે, જેમાં જામનગરથી દિલ્હી સુધીની પણ ફ્લાઇટનો સમાવેશ, ભાવનગરથી પુણે, કેશોદથી મુંબઈની હવાઈ સેવા પણ શરૂ થશે, અમદાવાદથી કિશનગઢ અને ઉદયપુરની પણ ફ્લાઇટ શરૂ કરવામાં આવશે.